હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ભવાનગઢ ગામના આર્મી જવાન નિવૃત્ત થતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ભવાનગઢ ગામના આર્મી જવાન દીપકભાઈ પટેલ નિવૃત્ત થતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાલી ઈડરના માજી સૈનિકો તેમજ ગ્રામજનો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ઈડરના બાલાજી કોમ્પ્લેક્સથી પોતાના માદરેવતન એવા ભવાનગઢ સુધી ડીજેના તાલે દેશભક્તિના ગીતો સાથે તેમજ બાઇકો સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તેમના વતન સહિત ઈડરની વચ્ચે આવતા તમામ ગામોમાં આર્મી જવાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નિવૃત્ત આર્મી જવાન 70 વર્ષની ફરજ દરમિયાન સિક્કિમ, જમ્મુ કાશ્મીર જેવી અલગ અલગ પોસ્ટ પર ફરજ બજાવી છે, જ્યારે 70 વર્ષથી દેશની બોર્ડર પર ફરજ બજાવી નિવૃત્ત થઈ પરત માદરે વતન આવતા વડાલી ઈડરના માજી સૈનિકો તેમજ આગેવાનો દ્વારા ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ નિવૃત્ત આર્મી જવાન સફળતાપૂર્વક ભારતીય સેનામાં પોતાની ફરજ પૂરી કરીને વતનમાં આવતા જ પરિવારજનો તેમજ ગ્રામ્યજનોમાં ઉમરકા ભેર સ્વાગત કરાયું હતું. ધ્રુવ મારી, ZSTV, વડાલી. કમ્પ્લીટ 70 વર્ષ સર્વિસ કરી મેં સિક્કિમ, J&K, CI ઓપ્સ દરેક જગ્યાએ હું જઈ આવ્યો છું અને આર્મીમાં હંમેશા હું VIP જગ્યા પર નોકરી કરી છું. અને આર્મી જેવી કોઈ સંસ્થા નહીં અત્યારે. સારામાં સારું છે, નવા છોકરાઓ માટે, નવી જનરેશન માટે સારામાં સારી જગ્યા છે અને વધારે સ્કોપ કમાન્ડોવાળી ટ્રેનિંગમાં આપવું જરૂરી છે. આજે રિટાયર થઈ રહ્યા છો, પરિવાર સાથે બોલવાનું કયું સ્વાગત કરી રહ્યા છો? મને હું રિટાયર થઈ ગયો, મને ખૂબ આનંદ થયો અને હું મારા પરિવાર સાથે બાકીની જિંદગી આરામથી વિતાવું છું. આવનારી પેઢીને આર્મીમાં જોઈન્ટ થનાર યુવાનો માટે કયો સંદેશ આપવા કરશો? આવનારી પેઢી માટે ફિઝિકલ ફિટ હોવું જરૂરી છે અને તકરીબન કમાન્ડો માટે એપ્લાય કરવું એ બહુ જરૂરી છે.